આપણે સતત કહીએ છીએ કે સિસ્ટમના મૂળ હલી ગયા છે પણ રાજનેતાઓએ તો પથારી ફેરવી નાખી છે આટલું બધું ભણ્યા અને માંડ માંડ સરકારી નોકરી મળી હોય તો આપણને એવું લાગે કે જો તો ખરા અમને તો અવસર મળ્યો છે અધિકારી તરીકે કામ કરવાનો સેવા કરવાનો પણ એમને એ તક લાગતી હોય છે મળે એટલા રૂપિયા ખંખેરી લેવાની તક એક તરફ ગાંધીનગરમાં સરકારી નોકરી માટે થતા આંદોલનો આપણે જોયા છે અને બીજી બાજુ એવા ભ્રષ્ટ અધિકારીઓ છે જે બાર પાસ છે અને ક્લાસ વન અધિકારી બનાવી દેવાયા છે રાજનેતાઓના આશીર્વાદ અને પ્રશાસનની મિલી ભગતથી થયું છે પછી રાજ્યમાં કોઈ પણ દુર્ઘટના સર્જાય તો સરકાર જવાબદારી કેવી રીતે લે કેમ કે નેતાઓને પણ બચાવવાના હોય અને પોતાની પોલ પણ છતી થતી રોકવાની હોય રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર

મારોને હવાલો સોંપાયો એના છવસ દિવસ પહેલા જ ઓડિટ વિભાગે ભુજ નગરપાલિકા અધિકારી તરીકેનો હોદ્દો ભેટમાં આપી દેવાયો મારોની ભરતીમાં જ ખોટું કરવામાં આવ્યું છે એમાં આખું તંત્ર ભુજ પંથકના એક ટોચના નેતા અને રાજકોટના કેટલાક તત્વો સામેલ હોવાનું પણ ખુલ્યું ત્યારે હવે મારુની ગેરકાયદે કરાયેલી ભરતી સામે કેવા પગલાં લેવાય છે જોવું રહેશે ભુજ નગરપાલિકાના ભરતી અને બઢતીના નિયમોની જો વાત કરવામાં આવે તો ભુજ નગરપાલિકાના ભરતી બઢતીના નિયમો બે અને ભરતી માટે અપાયેલી જાહેરાતમાં પ્રસિદ્ધ કર્યા પ્રમાણે સ્નાતક અને ફાયર ઓફિસરની પરીક્ષા પાસ અને અને વર્ષનો અનુભવ સરકાર કમ્પ્યુટર જ્ઞાનની તાલીમનું પ્રમાણપત્ર જેવી શૈક્ષણિક લાયકાતો છે અને પચીસ થી ચાલીસ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોની ફાયર ઓફિસરની સીધી ભરતી માટે અરજી કરી શકાશે આ પ્રકારના નિયમો હતા ભરતીના નિયમ પ્રમાણે ફાયર ઓફિસર માટે ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉંમર ફરજિયાત છે મારુના આધાર કાર્ડ પ્રમાણે ઓગણીસો સત્યાસી ની એપ્રિલ ની આખર તારીખમાં જન્મેલા મારું એ બે હજાર નવ માં ફાયર ઓફિસર ની ભરતી માટે અરજી કરી આ રીતે જોતા અરજી કરતી વખતે એમની એમની ઉંમર જે છે બાવીસ વર્ષની જ હતી તો પ્રથમ દ્રષ્ટિએ તો ઉંમરમાં પણ તેઓ ગેરલાયક ઠરતા હતા ઉંમર ત્રણ વર્ષ ઓછી હતી આમ છતાંય અરજી સ્વીકારીને હોદ્દો આપી દેવાયો આખો એ ઘટનાક્રમ તમને જણાવું તારીખ વાઇઝ તો ત્રીસ ચાર ઓગણીસો સત્યાસી માં આધાર કાર્ડ પ્રમાણે એમનો જન્મ થયો

અઢાર એક બે હજાર દસ નગરપાલિકાના ઠરાવથી અનિલ મારુને એક બે બે હજાર દસ થી ત્રણ માસ માટે નિમણૂક અપાઈ એક બે બે હજાર દસ હાજર થવાની તારીખ જેના દસ દિવસ પહેલા કરાર થવાનો સમય હતો ત્રીસ આઠ બે હજાર ચૌદ ની તારીખે સ્ટેમ્પ પેપર ખરીદીને કરાર કરાયો એટલે કે નિમણૂકના ચાર વર્ષ સુધી ગેરકાયદે ફરજ અને પગાર લીધી રાખ્યો એક બે બે હજાર પંદર થી નગરપાલિકામાં કાયમી કરવામાં આવ્યા બે અગિયાર બે હજાર બાવીસ કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગરના પત્રથી વિભાગીય ફાયર ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ ફાયર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો બાર આઠ બે હજાર ચોવીસ એસીબીના છટકામાં એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા આ બાદ ઝડપાયા મહત્વની વાત એ છે કે અનિલ મારુના ભાઈ અને ભાભી પણ અગાઉ લાંચના કેસમાં આવી ચૂક્યા છે મારુના ભાભીને સરપંચ પદે બેસાડવા માટે એમના નજીકના એક ટોચના ભાજપના નેતાની ખાસ ભૂમિકા છે ભાભીને વર્ષોથી ઓળખતા હોવાની ભાભીની ભલામણના આધારે તમામ નિયમો અને કાયદાઓ નેવે મૂકીને અનિલ મારુની ગેરકાયદે ભરતી કરી દેવાય નેતાના મારુ સાથેના સંબંધો મારુના પરિવાર સાથે એટલા ગાઢ હતા કે બે હજાર પંદરમાં કાયમી કર્યા બે હજાર હજાર માં રાજકોટની વલાઈદાર ચીફ ફાયર ઓફિસરની જગ્યાનો ચાર્જ પણ આપી દેવાયો અનિલ મારુ પર આ નેતાએ પોતાના દીકરા કરતા પણ વધારે આશીર્વાદ વરસાવ્યા છે મહત્વની વાત એ છે કે અનિલ મારુની ભરતી ભુજમાં થઈ હતી અને ભુજમાં એ વાસણ ખખડાવીને ગમે એવું કામ કરાવી લેવામાં માહેર હતું

અને ઉભા કરવામાં આવેલા છે તેનો જવાબ નગરપાલિકા દ્વારા રેકોર્ડ ચકાસણી કરી અને કરવામાં આવશે તેની વિગતો અનિલ મારું પાસેથી પણ માંગવામાં આવેલી જે વિગતો હજુ સુધી રજૂ થયેલી નથી તો કાં તો એમની પાસેથી મેળવી અથવા તો નગરપાલિકા પાસે ઉપલબ્ધ રેકોર્ડ ચકાસણી કરી અને ઓડિટ પારાનો જવાબ કરવામાં આવે જ્યારે મૂળિયા જ ખોખલા થઈ ગયા હોય ત્યારે અપેક્ષા પણ તમે કોની પાસેથી રાખો પાયો સિસ્ટમનો હવે મજબૂત બનાવવાની જરૂર છે જેથી કોઈ પણ વ્યક્તિ ગુબાચારી કરતા પહેલા સો વખત વિચાર કરે આ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર